નમસ્કાર મિત્રો, જડેશ ટીવી અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું આચાર્ય પ્રશાંત ત્રિવેદી. વાત કરીશું આજ વિશે. મિત્રો, વાત કરીએ મેષ રાશિની. દિવસ દરમિયાન આર્થિક લાભ ચોક્કસ સારો થશે. મોટા ભાઈ બહેનથી પણ સારો લાભ જણાશે. સહન શક્તિમાં આજના દિવસે વૃદ્ધિ થશે. ડાર્ક વસ્ત્રો ધારણ કરવાની જરૂર છે. મિત્રો, ચોક્કસ લાભ થશે. વાત કરીશું વૃષભ રાશિની. વિદેશને લગતા કાર્યોમાં આજના દિવસે ચોક્કસ સફળતા હાથ લાગશે. નાનું મોટું ધાર્મિક કાર્ય થવાની ચોક્કસ શક્યતાઓ છે. નાણાકીય કાર્યોમાં વિલંબ આવે. લીલા વસ્ત્રો ધારણ કરવાની જરૂર છે. મિત્રો, વાત કરીશું મિથુન રાશિની. માંગલિક પ્રસંગમાં આજના દિવસે કિંમતી વસ્તુનું ધ્યાન રાખજો. મન વિચલિત વધારે રહેશે. લગ્ન સંબંધિત કાર્યોમાં આજના દિવસ ચોક્કસ સફળતા હાથ જણાશે. લાઇટ વસ્ત્રો ધારણ કરવાની જરૂર છે. મિત્રો, વાત કરીએ કર્ક રાશિની. ભાગીદારીમાં નવો વ્યવસાય કરશો નહીં તો ચોક્કસ નુકસાન થશે. શંકાશીલ સ્વભાવના લીધે વધારે પડતું તમારે જીવનમાં આજના દિવસે ખરાબ ઉપાધિઓ સહન કરવી પડશે. નાણાકીય બાબતે ખૂબ સાવચેતી રાખવાની જરૂર છે. મિત્રો, કેરમ કલરના વસ્ત્રો ધારણ કરવાથી ચોક્કસ તમારો સમય સારો થશે. વાત કરીશું સિંહ રાશિની. આજના દિવસે તમારે તમારા જીવનની અંદર તકલીફોનો સામનો કરવો પડશે. બેચેની વધારે અનુભવશો. આરોગ્ય બાબતમાં ખાસ કરીને કાળજી રાખજો. મનના આજના દિવસે અણગમા દૂર કરવા સંગીતનો સહારો લેવાની જરૂર છે. નારંગી કલરના જો વસ્ત્રો ધારણ કરવામાં આવે ચોક્કસ તમારો દિવસ સારો જશે. વાત કરીશું કન્યા રાશિની. વિદ્યાભ્યાસમાં શિક્ષણ સાથેનો મતભેદ આજના દિવસે ટાળજો. પરીક્ષામાં વધારે મહેનત કરવી પડશે. આજના દિવસે વાંચનની સાથે લખવાની પણ પ્રેક્ટિસ કરવાની જરૂર છે. પીળા વસ્ત્રો ધારણ કરવાની જરૂર છે. મિત્રો, વાત કરીશું તુલા રાશિની. સ્થાવર મિલકતના કાર્યમાં સાવધાની રાખવાની જરૂર છે. સામાજિક જવાબદારીઓમાં વધારો થશે. પારિવારિક કાર્યમાં એક મત થઈને નિર્ણય લેવો પડશે. કેસરી કલરના વસ્ત્રો ધારણ કરજો. મિત્રો, વાત કરીશું વૃશ્ચિક રાશિની. મહત્વના કાર્યમાં આજના દિવસે સહનશીલતા રાખવી જરૂરી છે. નાણાકીય ખર્ચ દિન પ્રતિદિન કરતા વધારે વધશે. વ્યવસાયમાં વધારે પડતું સાહસ ન કરવું, નહીં તો ચોક્કસ નુકસાન થશે. લાલ કલરના વસ્ત્રો ધારણ કરજો. વાત કરીશું ધનરાશિની. આજના દિવસે શક્ય હોય તો પોતાના બાળકના વિકાસની અંદર ધ્યાન આપજો. યોગાભ્યાસનો આજના દિવસે અભ્યાસ કરજો. શક્ય હોય તો આજના દિવસે ધંધાની અંદર સારી સફળતા જણાશે. ધંધાની અંદર સારી સફળતા જણાવાથી આજના દિવસે મન પ્રફુલ્લિત રહેશે. અને આજના દિવસે શક્ય હોય તો તમારે ગુલાબી વસ્ત્રો ધારણ કરવાની જરૂર છે. વાત કરીએ મકર રાશિની. નાણાકીય બાબતે આજના દિવસે કોઈ પર વ્યક્તિ પર વિશ્વાસ ના રાખતા, નહીં તો ચોક્કસ તમારો વિશ્વાસઘાત થશે. જમીનના કાર્યોમાં આજના દિવસ ચોક્કસ લાભ જણાશે. આરોગ્ય સારું જણાતું નથી. ખાનપાનમાં નિયમિતતા રાખજો. આજના દિવસ શક્ય હોય તો બપોર પછીના સમયમાં આરંભ કરવાનું ચોક્કસ નિર્ણય લેજો. સફેદ વસ્ત્રો ધારણ કરજો. મિત્રો, ચોક્કસ વાત કરીશું કુંભરાશિની. આજના દિવસે વ્યવસાયમાં નાણાકીય બાબતે ખર્ચ ઉપર નિયંત્રણ રાખવાની જરૂર છે. વાદ વિવાદ આજના દિવસે ટાળવાનું પ્રયત્ન કરજો. અનુભવ વગરનો વેપાર કરવો નહીં તો આજના દિવસે ચોક્કસ નુકસાન થશે. મોર પિંચ કલરના વસ્ત્રો ધારણ કરવાથી ચોક્કસ લાભ થશે. વાત કરીશું મીન રાશિની. વધારે પડતું શક્તિ પ્રદર્શન કરવું યોગ્ય લાગતું નથી. વિદ્યાભ્યાસમાં વધારે ધ્યાન રાખવું જરૂરી છે. નવી ઓળખાણોથી આર્થિક લાભ થવાની ચોક્કસ શક્યતાઓ રહેલી છે. આજના દિવસે જાંબલી વસ્ત્રો ધારણ કરવાથી ચોક્કસ તમારો દિવસ સારો પ્રસાર થશે. વાત કરી મેષ રાશિની. મીન રાશિના પ્રત્યેક જાતકો વિશે વધુમાં વધુ અમારી આ ZS ટીવીની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો પ્રયત્ન કરો. આચાર્ય પ્રશાંત ત્રિવેદી દ્વારા નિહાળો આપની આજ વિશે. અસ્તુ શ્રી ઓમ નમઃ શિવાય.